રાજકોટમાં મૃત વ્યક્તિના નામે વેક્સિનનો ડોઝ આપવા મામલો, જેમાં ઉપલેટામાં મૃત વ્યક્તિના નામે વેક્સિનનો ડોઝ આપી દેવાયો. મૃત વ્યક્તિના નામે પહેલો ડોઝ લીધાનું સર્ટિફિકેટ ઇસ્યુ થયું હતું. વીટીવીના અહેવાલને પગલે તંત્ર દ્વારા તપાસના ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટા તપાસ માટે પહોંચ્યા. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. આજરોજ જે ઉપલેટામાં જે બનાવ બનેલો છે, જે પ્રમાણપત્રમાં જાહેર થયેલું છે, એ અનુસંધાને આજે એક તપાસ અર્થે આવેલા છે અને ટેકનિકલ ટીમને તમામ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી. સાહેબ, કોના કારણે ભૂલ થઈ છે? તપાસ કરવા અત્યારે તપાસ ચાલુ છે. જે કંઈ હશે એ રિપોર્ટ સાંજે તૈયાર થશે. અલગ અલગ એંગલથી તપાસ થઈ રહી છે. અને 18+ વેક્સિનેશન ચાલુ કરવામાં આવે કેટલો ટાઈમ છે? 18+ જે 18 થી 44 વર્ષના લોકોને જે વેક્સિન આપવા માટે સત્તાશ્રી કક્ષાએ અથવા સક્ષમ લેવાની રહેલી છે. સત્તાશ્રી તંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે, ડોઝ ફાળવવામાં આવશે.